આમ તો આદિવાસી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન કુદરતી રીતે દેશી મશરૂમ ઉગી નીકળે છે, પરંતુ હાલ શિયાળામાં પણ દેશી મશરૂમ નીકળે છે, જે આરોગ્ય માટે ખૂબ જ સારું છે, પ્રોટીનનો રિચ સ્ત્રોત છે. આદિવાસી લોકો ખૂબ જ આરોગ્ય છે, જે સ્વાદમાં પણ ખૂબ જ સારું અને હેલ્થ માટે પણ એટલું જ સારું હોય છે, જેનું કોઈ બિયારણ હોતું નથી, જે કુદરતી રીતે જ ઉગી નીકળે છે. ચોમાસામાં ઘણી જગ્યાએ નીકળે છે અને જ્યાં નીકળવું હોય ત્યાં જ નીકળે છે. આ દેશી મશરૂમનું કોઈ જ બિયારણ હોતું નથી, એની મેળે જ ઉગી નીકળે છે. હાલ શિયાળા દરમિયાન પણ આ મશરૂમ નીકળ્યા છે, જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે, જેને સ્થાનિક લોકો આડીમ આડમ પણ કહે છે. આ અમારા ખેતરના શેડે નીકળ્યા છે, દર વર્ષે નીકળે છે, પણ આ વર્ષે શિયાળામાં પણ નીકળ્યા છે, જે એક પ્રકારની ઔષધિ જ ગણવામાં આવે છે. અત્યારે બી નીકળે છે, એટલે જ આદિવાસી વિસ્તારોમાં લોકો આને ખૂબ જ આરોગ્ય છે. બજારમાં પણ આ દેશી મશરૂમ ખૂબ ઊંચા ભાવે વેચાય છે. આ મશરૂમ સ્વાદે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ મશરૂમનો જે નીચે દર હોય છે, જ્યાંથી એ નીકળે છે ત્યાં સાપ રહે, સાપનો દર હોય છે એવું કહેવામાં આવે છે, અને રિયલમાં હોય જ છે નીચે છેડે, એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક અને કાઢવું પડે છે. મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ જરૂર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. આગળ વિડીયો એન્જોય કરજો. મશરૂમ, દેશી મશરૂમની રેસીપી પણ આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન જે દેશી મશરૂમ નીકળ્યા હતા તેનો વિડીયો પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. પ્લેલિસ્ટમાં જઈને વિડીયો જરૂર જોજો મિત્રો. ખેંચીલે આટલા મળ્યા. આ છે ખાખરાનું ઝાડ, કેસુડાનું ઝાડ. ખૂબ જ વિશાળ છે. દેશી મશરૂમને સૌથી પહેલા
પાણીથી ધોઈ લઈશું બરાબર. બે થી ત્રણ પાણીમાં ધોવાના છે. ધોઈને પછી ઝીણા સમારી લેવાના છે હાથેથી. બે થી ત્રણ ચમચી તેલ નાખીશું. આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખીશું. તેલમાં થોડી વાર ફ્રાય કરીશું મસાલો. હવે દેશી મશરૂમ નાખીશું. અને તમે કાંદામાં પણ બનાવી શકો છો, ટામેટામાં પણ બનાવી શકો છો, અને મિક્સ વેજીસમાં તેમાં મેજમાં પણ બનાવી શકો છો. આગળ મેં કાંદામાં અને ટામેટામાં બનાવીને વિડીયો મૂકેલા છે, જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. મીઠું નાખીશું સ્વાદ અનુસાર, હલ્દી પાવડર, લાલ મરચું પાવડર અને થોડો આખો વાટેલો ગરમ મસાલો નાખીશું. બરાબર મિક્સ કરીશું. હવે થોડી વાર તેલમાં થવા દઈશું. તેલમાં જ બરાબર મશરૂમને શેકવાનું છે. રેડી છે દેશી મશરૂમ, કુદરતી મશરૂમનું શાક, જે તમે રોટલા સાથે, રોટલી સાથે આરોગી શકો છો, જે હેલ્થ માટે ખૂબ જ સારું છે. આવા જ સારા સારા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્રેસ કરજો બેલ બટનને, જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે.